વાહલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4માં સામાન્ય જ્ઞાન વિષય. તેમાં પાઠ જોઈશું 7. પાઠનું નામ છે ઉપયોગી વસ્તુઓ અને તેના શોધકો. ઉપયોગી વસ્તુઓ છે અને એના શોધકો, એટલે કે વસ્તુઓ આપણા માટે કોણે શોધી છે તેમના નામ સાથે આ પાઠ સમજાવે છે. તો આપણે તેની માહિતી અહીં મેળવીએ. તો તમે મિત્રો શાંતિથી સાંભળજો. અહીં કેટલાક વિજ્ઞાનીઓ અને તેમના શોધોના ચિત્ર આપ્યા છે, તેનો અભ્યાસ કરો અને યાદ રાખો. અત્યારે આપણે આ બધી વસ્તુઓ વાપરીએ છીએ, પણ આપણને ખબર છે આ કોણે બનાવી છે, કોણે શોધી છે, કોનું મગજ આ વસ્તુ બનાવવા માટે કામ આવ્યું છે, આપણને એની ખબર નથી. પરંતુ આપણે આજે આ પાઠ દરમિયાન માહિતી મેળવીશું. જે શોધ કરે છે શોધનારને આપણે શું કહેવાય? વિજ્ઞાની. તો આ શોધો દુનિયા માટે ખૂબ જ જરૂરી છે. હવે તેની માહિતી મેળવી, એટલે કે પહેલા વૈજ્ઞાનિક કોણ છે? ગેલિલિયો. આમનું નામ ગેલિલિયો. ગેલિલિયો એ સમયમાં, આજથી ખાસા વર્ષો પહેલાં, શેની શોધ કરી હતી? ટેલિસ્કોપની. ટેલિસ્કોપ એટલે શું? દૂરની વસ્તુને નજીકમાં લાવીને જોવા માટે વાપરવાનું સાધન ટેલિસ્કોપ. આ બધું ખાસ અવકાશી વસ્તુઓ જોવા માટે વપરાય છે. એટલે કે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ, તારાને એવું તો દેખાય છે, પણ તારાથી પણ નાના બીજા પણ અવકાશી તત્વો આકાશમાં ફરતા હોય છે. એ જોવા માટે પહેલાંના યુગમાં આ રીતનું ટેલિસ્કોપ વપરાતું હતું. પરંતુ ધીમે ધીમે સમય જેમ બદલાતો ગયો, આધુનિક સમય થતો ગયો, તેમ તેમ આ ટેલિસ્કોપને આધુનિક યુગનું આ રીતે સાધન બનાવી દેવાયું. તો આ સાધન શાના માટે ઉપયોગી છે? અવકાશી વસ્તુઓ જોવા માટે વપરાય છે. હવે આગળના વૈજ્ઞાનિક છે ગ્રેહામ બેલ. ગ્રેહામ બેલે આપણા માટે કઈ શોધ પૂરી પાડી છે? ટેલિફોનની. આ ટેલિફોન અત્યારના એક એક પગલે ચાલીએ તેમ ટેલિફોનનો ઉપયોગ થાય છે. દરેક માનવી જોડે ટેલિફોન જેવી સગવડ હોય છે. પહેલાંના યુગમાં આ રીતનો ટેલિફોન હતો, અહીંયા મો રાખીને બોલવાનું અને આ સાધનથી સાંભળવાનું, ને અહીં નંબર ડાયલ એટલે કે નંબર લગાવવાનો હોય છે. ધીમે ધીમે પછી આ સાધનને આ રીતના યુગ અત્યારના યુગમાં ફેરફાર કરી દેવાય. અને અત્યારે હાલ આધુનિકમાં મોબાઈલ ફોન આવી ગયા છે. જેમ સમય જાય છે તેમ જે વૈજ્ઞાનિકે શોધ કરી હતી એમાં આજના આધુનિક વૈજ્ઞાનિકો પોતાની સૂઝબૂઝથી તે વસ્તુને આગળ પડતી લઈ જાય છે. હવે આગળના વૈજ્ઞાનિક વિશે માહિતી મેળવીએ. કયા છે આગળના વૈજ્ઞાનિક? જ્હોન લુઈસ, એટલે કે લોગી બેયર્ડ. એમને આપણા માટે કઈ શોધ પૂરી પાડી દુનિયા માટે? ટેલિવિઝન. ટેલિવિઝન એટલે કે ટીવી. પહેલાંના યુગમાં આપણે જોતા હતા ને આ પ્રકારનું, એટલે કે મમ્મી પપ્પા દાદા દાદીઓથી પણ આગળના યુગમાં આ પ્રકારનું ટેલિવિઝન એટલે કે ટીવી હતું. અત્યાર તો ટીવીની કેટલી અલગ અલગ જાતો થઈ ગઈ છે. તો પહેલાં આવા બ્લેક, કાળું અને સફેદ, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા આપણા દાદાઓ વખતે, ને અત્યાર તો એલઈડી, એલસીડી, અલગ અલગ રીતની ટીવીઓ બની ગઈ છે. જેમ યુગ આગળ વધતો જાય છે તેમ જૂની વસ્તુઓને આધુનિક યુગ સાથે મેળ કરી દેવાય છે. તો હવે આગળના વૈજ્ઞાનિક વિશે માહિતી મેળવીએ. કોણ છે? રોડસન. એમને આપણા માટે કઈ શોધ પૂરી પાડી છે? એક્સરે મશીન. એક્સરે મશીન પહેલાંના યુગમાં આ રીતે હતું. આનો ઉપયોગ શું શેના માટે થાય છે? આપણા શરીરની અંદર રહેલા હાડકાના ફોટો પાડવાનો, એટલે કે આપણે કંઈક વાગ્યું હોય કે કંઈક ઈજા થઈ હોય તો આપણે ડૉક્ટરના પાસે જઈએ છીએ ત્યારે ડૉક્ટર આપણને એમ કહે છે કે આના આ વ્યક્તિ કેટલી કે આ દર્દીનો એક્સરે પડાવો. તો એક્સરે મશીનથી અંદર આપણને કઈ જગ્યાએ કેટલી ઈજા થઈ છે તેની આ માહિતી આપણને સંપૂર્ણ રીતે મળી જાય છે. પહેલાંના યુગમાં આવું દેખાતું હતું, આ રીતની શોધ કરી, પણ ધીમે ધીમે જેમ યુગ બદલાયો તેમ એક્સરે મશીનને આ રીતે બનાવાયું અને લેટેસ્ટ એટલે કે અત્યારના યુગનું સાધન કર્યું.
હવે આગળના વૈજ્ઞાનિક વિશે જાણીએ મિત્રો, કયો છે ટોરિસેલી? કયા છે ટોરિસેલી? તેમણે શેની શોધ કરી? બેરામીટરની. પહેલાં બેરામીટર આ રીતે ઊભું હતું, હવે આવી રીતે આધુનિક યુગમાં ગોળ બનાવી છે. બેરામીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તાપમાન માપવા માટે થાય છે. પહેલાં આ રીતે ઊભું હતું, હવે જેમ જેમ યુગ બદલાયો પછી અવનવી શોધોને કારણે આ રીતે તેનો આકાર આપવામાં આપ્યો. પણ બંનેનું કામ એક જ હોય છે, તાપમાન માપવાનું. આગળ જોઈએ, આગળ કયા વૈજ્ઞાનિક છે? થોમસ આલ્વા એડિસન. એમણે શું શોધ્યું છે? વીજળીને લગતી માહિતી માટે વીજળીનો ગોળો. શું શોધ કરી? વીજળીનો ગોળો. પહેલાંના જમાનામાં આ રીતે વીજળીના ગોળા હતા, પરંતુ હવે જેમ જેમ જમાનો બદલાયો, આધુનિક યુગ આવ્યો, તેમ આ વીજળીનો ગોળો, એટલે કે આપણે શું કહીએ છીએ આને, બલ્બ, પછી ટ્યુબલાઇટ, પછી અત્યારે તો એલઈડી બલ્બ, અલગ અલગ જાતના બલ્બ એટલે કે વીજળીના ગોળા નીકળ્યા છે. પરંતુ મગજ અને કામ કોનું હતું? થોમસ આલ્વા એડિસનનું, જેને કારણે આપણને વીજળીના ગોળા એટલે કે વીજળીના બલ્બ વિશે માહિતી મેળવી. હવે આગળના વૈજ્ઞાનિક વિશે જાણીએ, તો કયા છે? ઓર્વિલ રાઇટ. કોણ? ઓર્વિલ રાઇટ અને તેમના ભાઈ કોણ છે? વિલ્બર રાઇટ. એમણે શું શોધ કરી? વિમાનની. પહેલાંના યુગમાં કેવા વિમાન હતા? આવા હતા. ધીમે ધીમે યુગ બદલાયો, શોધો થતી ગઈ, તો તે સાધનમાં ફેરફાર કરતા અત્યારે દરેકે જોયું જ હશે વિમાન, એવું વિમાનની શોધ કરી. પણ શોધ કોની હતી? આ રાઇટ્સ ભાઈઓની. તો વિમાનની શોધ કોણે કરી? રાઇટ્સ ભાઈઓ, કે એટલે કે ઓર્વિલ અને વિલ્બર. અને વિમાન વિશે તો માહિતી દરેકને ખબર હશે, વિમાન ક્યાં ઉડે છે? આકાશમાં. વિમાન શાના માટે ઉપયોગી છે? મુસાફરી માટે ખાસ ઉપયોગી છે. હવે આગળના વૈજ્ઞાનિક વિશે જાણીએ. આગળના વૈજ્ઞાનિક છે ઓગસ્ટ લ્યુમિર અને તેમના ભાઈ લુઈસ લ્યુમિર. તેમણે શાની શોધ કરી છે? પ્રોજેક્ટર એટલે કે સિનેમા. પહેલાં જ્યારે ગામડાઓમાં કે પહેલાંના જમાનામાં આવું સાદું સિનેમા હતું, પરંતુ ધીમે ધીમે શોધખોળ અને નવી સોચના કારણે આ રીતનું પ્રોજેક્ટર સિનેમા બની ગયું. આ ક્યાં ઉપયોગ થાય છે? અને પ્રકાશ એક પડદા ઉપર પાડવાથી આપણે તે પડદા ઉપર ચલચિત્ર કે એટલે ફિલ્મ જોઈ શકીએ છીએ. કોલેજોમાં, સ્કૂલોમાં અને ખાસ સિનેમા ગૃહોમાં જોવા મળે છે. આ રીતે આપણે દરેક વૈજ્ઞાનિકો અને તેમણે આ દુનિયા એટલે કે આપણા માટે કઈ કઈ શોધો કરી મિત્રો, તેના વિશે માહિતી મેળવી. નોંધ: શોધકો દ્વારા શોધવામાં આવેલા યંત્રો અને સાધનોના ચિત્રો મૂલાંકિત ઉપર આપવામાં આવી છે. તદુપરાંત તાજેતરમાં સાધનો તેમની સાથે દર્શાવ્યા છે, કે આપણને આ એકલા અત્યારના સાધનો સાથે ન બતાવ્યા હોત તો આપણને જૂના જમાનાના સાધનો વિશે જોઈને અવનવું લાગે કે આવું હતું. અત્યારના તાજેતરના અને જૂના સાધનો કેટલા અલગ પડી જાય છે તે અહીં દર્શાવવામાં આવેલા છે. એમણે આ રીતની શોધ કરી અને ધીમે ધીમે યુગ બદલાતા નવી સોચ સમજ ઉમેરાતા એ જ સાધન એટલે કે એ જ શોધને એ જ ઉપયોગ સાથે નવી રીતે દર્શાવવામાં આવી છે. તો અહીં આપણો પાઠ પૂરો થાય છે. હવે પાઠનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, નીચે અ વિભાગ અને સામે બ વિભાગમાં સાચો ઉત્તર શોધીને લખવાનો છે. આ અ વિભાગમાં શું છે? બધી અવનવી શોધો જે આપણે પાઠ દરમિયાન શીખી ગયા. અને બ વિભાગમાં શું છે? શોધકો. જે અ વિભાગમાં શોધ છે એ કયા શોધકે શોધી છે તેની સામે જોઈ અને અહીં ઉત્તર એટલે કે વચ્ચેના ખાનામાં આપણે લખવાનું છે. તો પહેલી શોધ એટલે કે શું છે? પહેલા નંબરમાં સિનેમા. તો સિનેમા આપણે કોને કહેતું હતું એ તો આપણને ખબર છે. કોણ? લ્યુમિર બંધુઓ, લ્યુમિર્સ ભાઈઓએ. તો અહીં બમાં શોધકમાં આપેલું છે આ રહ્યું, લ્યુમિર બંધુઓ. તો એ જવાબ આપણે અહીં ઉત્તરમાં લખીશું. શું લખીશું? સિનેમાની સામે લ્યુમિર બંધુઓ. બે નંબરનું છે
ટેલિવિઝન ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જ્હોન લુઈસ બેયર્ડ, એ આપણને ખબર છે. તો અહીં બમાં શોધકોમાં જોઈશું જ્હોન લુઈસ લોગી બેયર્ડ, આ જવાબ અહીંથી જોઈ અહીં લખીશું. અને આ રીતે જોડવું બનશે ટેલિવિઝન જ્હોન લુઈસ લોગી બેયર્ડ. હવે ત્રણ નંબર ઉપર શું લખ્યું છે? ટેલિફોન. તો ટેલિફોનની શોધ તો આપણને ખબર છે કોણે કરી હતી મિત્રો? ગ્રેહામ બેલે. તો ગ્રેહામ બેલ બમાં શોધીશું કે છે કયા શોધક હતા ગ્રેહામ બેલ. તો ગ્રેહામ બેલ ક્યાં લખ્યું છે? આ લખ્યું. તો અહીં ટેલિફોનના ઉત્તરમાં શું લખીશું? ગ્રેહામ બેલ. હવે આગળ નંબર ચાર, વિમાન. વિમાનની શોધો કોણે કરી હતી? રાઇટ્સ બંધુઓ, એ આપણને ખબર છે. તો એનો જવાબ આડા અવળા બ શોધકોમાં આપેલા છે. તો એમાંથી રાઇટ્સ બંધુઓ ક્યાં લખ્યા છે? આ લખ્યું. તેને સાચો અને આ જવાબ અહીં વિમાનની સામે ઉત્તરમાં લખીશું. આગળ છે ટેલિસ્કોપ. ટેલિસ્કોપ વિશે તો માહિતી મેળવી હતી દૂરના અવકાશી પદાર્થો જોવા માટે, કે એને કોણે શોધ કરી હતી? ગેલિલિયોએ. એ તો આપણને ખબર છે અહીં શોધકોમાં છે ગેલિલિયો આ રહ્યું. તો આપણે જવાબમાં શું લખીશું? ગેલિલિયો. હવે આગળ છે નંબર છ, બેરોમીટર. બેરોમીટરની શોધ ખબર છે કોણે કરી હતી? ટોરિસેલીએ. કોણે કરી હતી તી? ટોરિસેલીએ. તો જવાબમાં લખીશું ટોરિસેલી. તો અહીં પ્રશ્ન એક પૂરો થાય છે. આપણે પાઠ વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને તેના સ્વાધ્યાય વિશે પણ માહિતી મેળવી. તો આ પાઠ દરમિયાનનું આજનું હોમવર્ક એટલે કે કાર્ય છે પ્રશ્ન એક. શું છે? પ્રશ્ન એક, સ્વાધ્યાય લખવાનું છે. તેમાં આ રીતે જોડકા લખવાના છે. સ્વચ્છ અને સુંદર અક્ષરે તમે તમારા સામાન્ય જ્ઞાનના જે વિષય છે તેમાં લખવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.